ગુજરાત રાજ્યની તમામ આરટીઓ અને પોલીસ ચેકપોસ્ટને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 20 નવેમ્બરથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરોને ઓનલાઈન કર અને દંડની રકમ ભરપાઈ કરવાની રહેશે. પણ સરકારે આ નિર્ણય શું કામ લીધો તેનો જવાબ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આટલી આંતરરાષ્ટ્રીય પેલા જે ચેકપોસ્ટો છે પોલીસ હટાવી દીધી છે, એના પાછળનું કોઈ કારણ? ને, સરકારે એક અત્યારે પ્રયોગ કર્યો છે કે નાગરિકોને સગવડ થાય, નાગરિકોને સુવિધા થાય, હાઈવે ઉપર જે ટ્રાફિક આરટીઓની ચેકપોસ્ટ અથવા પોલીસની ચેકપોસ્ટના કારણે મોટા પ્રમાણમાં વાહનોની લાંબી લાઈનો લાગતી હતી અને ક્યાંક ગેરરીતિ પણ થતી હતી. સરકારની તિજોરીમાં આવવી જોઈએ એ આવક ગેરરીતિના કારણે બીજા લોકો લઈ જતા હતા. આ બધું જ ડામવા માટે અમે ખૂબ હિંમત ભર્યો, સરકારે નિર્ણય કર્યો છે કે આરટીઓની ચેકપોસ્ટો પણ આપણે દૂર કરી છે, પોલીસની ચેકપોસ્ટો પણ દૂર કરી છે અને પ્રજા ઉપર, વાહન ચાલકો ઉપર, ટ્રાન્સપોર્ટવાળા ઉપર, બધા ઉપર અત્યારે અમે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આરટીઓની જે અન્ય રાજ્યોમાંથી વાહન આવે છે એમને જે રોડ ટેક્સ ભરવાનું હોય છે અથવા અન્ય પ્રકારના જે ટેક્સ ભરવાના હોય છે વાહન ચાલકોને, માલિકોને, એ ઓનલાઈન ભરવાની આપણે શરૂઆત કરી દીધી છે. એટલે બીજા રાજ્યમાંથી ગુજરાતમાં આવતી વખતે ચેકપોસ્ટ ઉપર જે કર ભરવો પડતો હતો, ટોલ ભરવો પડતો હતો અથવા વાહન વેરાનો જે ટેક્સ ભરવો પડતો હતો એ ઓનલાઈન ભરવાનો જ છે. ટેક્સમાં કોઈ પણ પ્રકારની કોઈ માફી નથી, ફક્ત વાહનોની લાઈન ના લાગે, અપ્રમાણિકતાથી એ દૂર થાય અને પારદર્શકતાથી સરકારે આ પ્રયોગ કર્યો છે કે વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટરો જો એનો સારી રીતે ઉપયોગ કરશે તો આ પ્રથા આપણે લાંબા સમય સુધી ચાલુ રાખશું અને પ્રજાને એનાથી જે રાહત થશે એ પણ ફાયદો મળશે. પોલીસનો પણ ચેકપોસ્ટ નાબૂદ કરી અને એક અત્યારે આપણે પ્રાયોગિક રીતે એનો નિર્ણય કર્યો છે. બીજી બધી જ રીતે પોલીસની બધી જવાબદારી સલામતીની યથાવત છે, ફક્ત વાહન ચાલકો, નાગરિકો, પેસેન્જરો વગેરેને તકલીફ ના પડે એ માટે આ બંને નિર્ણય કર્યા છે. ઓકે સર.